આદ્યાશક્તિ માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આયોજકો દ્વારા પણ દિવસ રાત એક કરી અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં જામનગરની વાત કરવામાં આવે તો જામનગર શહેરના હાપા રેલવે કોલોનીમાં યોજાતી ગરબી એ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને અહીંનો આયોજન જે છે તે ટ્યુબલાઇટના ગરબા તરીકે ઓળખાય છે, જેમની પાછળનું ખાસ કારણ એ છે કે માતાજીના મંડપથી માંડી અને અહીં તમામ વસ્તુમાં ટ્યુબલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈને તે ટ્યુબલાઇટના ગરબા તરીકે સમગ્ર જામનગર પંથકમાં પ્રખ્યાત બન્યા છે. લગભગ 35 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે અને તેમાં 10,000 જેવી ટ્યુબલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિચાર ક્યાંથી આવ્યો અને ટ્યુબલાઇટને દર વર્ષે કઈ રીતે સાચવવામાં આવે છે તે સહિતની આપણે વાત કરીએ તો આયોજકો પાસેથી જ આપણે આ સમગ્ર વિસ્તાર માહિતી જાણીએ. મારું નામ કમલેશભાઈ ગોપિયાણી. અમારે ગરબીમાં અમારે 50 વર્ષથી આ ગરબી ચાલુ છે. નાની બાળાઓ રમે છે, નાની પેલા 300 હતી, અત્યારે હવે 150 જેવી બાળાઓ રમે છે અને ફ્રીમાં બાળાઓને કોઈ ચાર્જ લેતા નથી, ફ્રીમાં બધાને બાળાઓને રમાડીએ છીએ. અને અમારે આ મંડપ છે તે 35 વર્ષથી આ ટ્યુબલાઇટનો મંડપ બનાવીએ છીએ અને ધોકાનો 4 ફૂટના ધોકામાંથી બનાવીએ છીએ અને અમારે લગભગ 35-40 સ્ટાફ છે. બધા ફ્રીમાં મહેનત કરે છે, બધા ગરબી મંડળમાં બધા સાથ સહકાર આપે છે, બધા કોલોનીના બધા સાથ સહકાર આપે છે રેલવે કોલોનીવાળા. અને અમારા બધા જે મેમ્બરો છે એ બધા દિવસના નોકરીમાં જઈને રાત્રે બધા એ મહેનત કરે, કામ કરે, બધા ફ્રી સેવા આપે છે. અમારે ટ્યુબલાઇટનો વિચાર આવ્યો, કીધું હવે પહેલાં તો ઓલા ટીએલ લેમ્પના ઝીણા લેમ્પના બનાવતા મંડપ, પછી એવું થયું કે આપણે આ કાંઈક નવીન કરીએ આવી રીતે ટ્યુબલાઇટનું. પછી વિચાર કર્યો, પછી ફરમાન નવા બનાવીને અમે ચાલુ કર્યો. ભાઈ ધોકા બધે કેટલી જગ્યાએથી ગોઈતા, અમે લગભગ 8-10 જગ્યાએથી ભેગા કર્યા, એ 10,000 ટ્યુબલાઇટ ભેગી કરી, અમે 10,000 ટ્યુબલાઇટમાંથી આ ચાલુ કર્યું છે અમે મંડપ. તો હવે અમે ભેગી કરી રાખી છે, જ્યાં મળે ને ત્યાંથી લઈ આવીએ, જે જગ્યાએ મળે ને ત્યાંથી અમે લઈ લઈએ. અમુક ફ્રીમાં આપે છે ને કોક વેચાતી આપે, તો અમે ભેગી કરીને રાખીએ છીએ એટલે ગમે ત્યારે વાંધો ના આવે, આમ લગભગ થઈ જાય છે પૂરું. આમ હાલની સ્થિતિએ ટ્યુબલાઇટનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે, જેને લઈને એલઈડી લાઇટે ટ્યુબલાઇટની જગ્યા લીધી હોવાથી હવે ટ્યુબલાઇટ મેળવવી ખૂબ અઘરી છે. છતાં પણ આયોજકો દ્વારા જ્યાંથી પણ ટ્યુબલાઇટ મળે ત્યાંથી ભેગી કરી અને જીવની જેમ સાચવી રાખવામાં આવે છે અને ત્યારબાદ દર વર્ષે મંડપને શણગારી અને તેમાં આ ઉપયોગમાં લેવામાં આવે છે.